નમસ્તે ધોરણ 12 ગણિતમાં આપણે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો મેળવવા વિધેયના હોય તો તે આપણે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટીની મદદથી કઈ રીતે મેળવી શકાય તે આપણે વિધેયમાંનો અભ્યાસ કરેલો તેમજ સ્વાધ્યાય 6.5 માં આગળ તમે વધો તો દાખલા નંબર 13 કે હવે આ જે પ્રશ્ન છે તે પ્રોબ્લેમ સમ છે એટલે કે ફૂડ પ્રશ્નો છે જેના પરથી તમારે વિધેય બનાવવાનું છે અને ત્યારબાદ તે વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવાની થતી હોય તો આ પ્રથમ વિકલિત અથવા તો દ્વિતીય વિકલિત કસોટીની મદદથી આપણે મહત્તમ અથવા તો ન્યૂનતમ મૂલ્ય મેળવી શકીએ તો 6.5 માં દાખલા નંબર 13 જુઓ તો જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એ બે ધન સંખ્યા શોધો તો તમારે વિધેય બનાવવાનું છે સમીકરણ બનાવવાનું છે જેમનો સરવાળો 24 હોય બરાબર છે ધારો કે એક સંખ્યા x છે સરવાળો કેવો છે 24 છે તો બીજી સંખ્યા કેવી હશે 24 ઓછા x અને બે સંખ્યાઓનો સરવાળો બરાબર 24 માટે બીજી સંખ્યા કેવી બને હશે બીજી સંખ્યા બરાબર 24 ઓછા x આ તમને બે સંખ્યાઓ વચ્ચેનો રિલેશન સંબંધ આપેલો છે હવે આપણે મેળવવાનું છે કે જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી આ બે સંખ્યા છે તે આપણે મેળવવાની છે હવે જેમનો ગુણાકાર તો ગુણાકાર કરવાનું થશે આ ગુણાકાર એ શું બનશે જે મહત્તમ કિંમત મેળવવાની છે એ આપણા માટે એ વિધેય બનશે કે જેનું મૂલ્ય આપણે મહત્તમ મેળવવાનું છે ગુણાકાર તો ગુણાકાર આપણે લઈએ ધારો કે વિધેય છે p of x એટલે કે ગુણાકાર તો લેવાનું છે એટલે એક સંખ્યા કઈ છે પહેલી સંખ્યા x છે અને બીજી સંખ્યા છે 24 ઓછા x એટલે x ઓછા 24 ઓછા x એટલે આ બરાબર 24 x ઓછા x વર્ગ હવે આપણો હેતુ શું છે આ p of x ની કિંમત મહત્તમ થાય તે આપણો હેતુ છે તો p of x મહત્તમ કિંમત ક્યારે થશે તો તેના માટે આપણે પ્રથમ અને દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરી શકાય તો હવે p x બરાબર 24 ઓછા 2x p x બરાબર 0 p x બરાબર 0 માટે 24 ઓછા 2x બરાબર 0 માટે x બરાબર કેટલા થશે 24 ના છેદમાં 2 બરાબર 12 x બરાબર 12 હવે આ x બરાબર 12 છે તેના માટે આ જે ગુણાકાર છે તે મહત્તમ થાય છે કે ન્યૂનતમ તે આપણે ચકાસવું પડે તો x બરાબર 12 માટે જો p ડબલ ડેશ x ની કિંમત કેવી આવી જોઈએ લેસ ધેન 0 કારણ કે આપણે બે સંખ્યાઓનો ગુણાકાર શું બતાવવાનો છે મહત્તમ બતાવવાનો છે તો p ડબલ ડેશ x મેળવીએ તો p ડબલ ડેશ x બરાબર કેટલા થશે આના પરથી માઇનસ 2 p ડબલ ડેશ x બરાબર માઇનસ 2 અને માટે p ડબલ ડેશ x બરાબર 12 માટે આપણે લઈએ તો ચકાસીએ તો x બરાબર 12 માટે p ડબલ ડેશ 12 બરાબર માઇનસ 2 કેવી છે કિંમત લેસ ધેન 0 હોય તો વિધેયનું મૂલ્ય કેવું મળે મહત્તમ મળે લેસ ધેન 0 માટે x બરાબર 12 આગળ p ઓફ x નું મૂલ્ય મહત્તમ છે બરાબર x બરાબર 12 આગળ p ઓફ x નું મૂલ્ય મહત્તમ છે
છે તો આપણા x અને x માં 24 ઓછા x એટલે કે બે સંખ્યાઓ આપણે મેળવવાની છે માટે x બરાબર 12 હોય ત્યારે p ઓફ x મહત્તમ મૂલ્ય ધરાવે છે માટે બે સંખ્યાનો ગુણાકાર મહત્તમ હોય માટે બે સંખ્યાઓનો ગુણાકાર મહત્તમ હોય ત્યારે x ની કિંમત કેવી મળે છે ત્યારે x બરાબર 12 એટલે કે એક સંખ્યા x બરાબર 12 એક સંખ્યા x બરાબર 12 અને બીજી સંખ્યા 24 ઓછા x બરાબર 24 ઓછા 12 બરાબર બીજી સંખ્યા પણ કેવી મળે છે 12 તો બે સંખ્યાઓ એવી મળે છે કે જે નો ગુણાકાર મહત્તમ થાય અને બંને સંખ્યાઓનો સરવાળો 24 થાય એવી બે સંખ્યાઓ 12 તથા 12 છે આ રીતે તમારે જે સમીકરણ આપેલું છે તે સમીકરણ બનાવો તેના પરથી વિધેયનું જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે તે વિધેય મેળવો અને પ્રથમ અને દ્વિતીય વિકલિત કસોટીની મદદથી આપણે તે સંખ્યાઓની કિંમત મેળવી શકીએ છીએ દાખલા નંબર 14 x + y = 60 થાય તથા x / y ઘન મહત્તમ થાય એવી બે ધન સંખ્યાઓ x અને y શોધો શું આપેલું છે x / y = 60 દાખલા નંબર 13 એક ચલમાં તમને સમીકરણ મળતું તો અહીંયા તમને બે ચલ આપેલા છે x / y = 60 અને મહત્તમ કોને મેળવવાનું છે x / y ઘન મહત્તમ થાય તેવી આપણે x અને y ની કિંમત મેળવવાની છે તો આપણી પાસે આ સમીકરણ છે x / y = 60 અને મહત્તમ કોની કિંમત મેળવવાની છે x y ઘન બરાબર છે x અને y બે ધન સંખ્યાઓ છે તથા x / y કેવી સરવાળો કેટલો છે 60 છે બરાબર છે x / y = 60 માટે x = 60 ઓછા y x = શું થશે 60 ઓછા y હવે વિધેય કયું આપણે છે જેને મહત્તમ મેળવવાનું છે તે છે x / y ઘન હવે મહત્તમ વિધેય માટે વિધેય f ઓફ x બરાબર x / y ઘન અને આપણે મહત્તમ બતાવવાનું છે એવી આપણે બે કિંમતો x અને y શોધવાની છે બરાબર છે તો અહીં આગળ તમે જોઈ શકો છો કે x નું વિધેય આપણે લઈએ તો અહીંયા આપણે ચલ કિંમત એક જ હોવી જોઈએ x અથવા તો y અથવા તમે y વિચારમાં વિધેય લેશો તો y ની કિંમત તમારે ત્યાં x ની કિંમત મૂકવાની થશે તો આ રીતે આપણે x ની કિંમત y ચલમાં ફેરવી દઈએ તો વિધેયનું ચલ કિંમત કેવી થશે y થશે જો y માં ફેરવો તો અને y માં ફેરવવું પરિવર્તન કરવું સરળ પડશે કારણ કે x ની કિંમત 60 ઓછા y તમે સીધી મૂકી શકો છો f ઓફ y બરાબર x y ઘન x ની કિંમત મૂકો 60 ઓછા y / y ઘન એટલે 60y ઘન - y ની 4 આ વિધેયનું મૂલ્ય આપણે મહત્તમ બતાવવાનું છે તો તેના માટે આપણે વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ તો અહીં આગળ તમારે y ને સાપેક્ષ જો અહીંયા ચલ વિધેય કર્યું છે y નું વિધેય છે માટે y ને સાપેક્ષ વિકલન કરતા y ને સાપેક્ષ વિકલન કરતા એટલે તમને મળશે f(y) f'y નિયમ એને છે પણ કોઈ કયા ચલને સાપેક્ષ વિકલન કરીએ છીએ y ને સાપેક્ષ f'y એટલે 6 3 18 180y1 -4y ઘન ત્યારબાદ f"y પણ જોશે તો સાથે જ મેળવી લઈએ f"y = 18 2 36 એટલે 360y -12y1 હવે f'y
बराबर 0 माटे 180 y वर्ग ओछा 4 y घन बराबर 0 અહીંયા કે આપણે કોમન લઈ લેશું તો y વર્ગ કોમન નીકળશે અને 2 4 તેરી બા चार y कॉमन निकल से चार y वर तो 180 ने चार चुके चुके 100 45 45 और चार y वर बराबर सॉरी y बराबर 0 आ बराबर 0 माटे बे संख्या के मळे y बराबर 0 अथवा y बराबर 45 બે ચલ કિંમત મળે છે y બરાબર 0 અથવા y બરાબર 45 હવે જો આપણે y બરાબર 0 લઈએ તો આપણે વ્યાપક સ્વરૂપમાં જ આપણે ખ્યાલ પડી સમજી શકીએ કે y બરાબર 0 હોય તો આ જે વિધેયનું મૂલ્ય છે તે કેવું થશે 0 બરાબર વિધેયનું મૂલ્ય 0 થશે એટલે તે મહત્તમ કે ન્યૂનતમ કિંમત કોઈ આપણે મેળવી શકતા નથી માટે y બરાબર 0 શક્ય નથી આ કિંમત શક્ય નથી અને તેથી y બરાબર કેટલા આપણે એક જ કિંમત મળે છે 45 હવે y બરાબર 45 માટે f ડબલ ડેશ y ની કિંમત કેવી છે આપણે મહત્તમ સાબિત કરવું આને કિંમત f ડબલ ડેશ y ની 45 માટે લેસ ધેન 0 આવવી જોઈએ તો f ડબલ ડેશ y बराबर 45 माटे a डबल डेस 45 बराबर 360 गुणिया 45 ઓછા 12 गुणिया 45 નો વર્ગ આ કિંમત આપણે મેળવવાની છે 360 गुणिया 45 12 ગુણ્યા 45 નો વર્ગ તો આ તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે સરળતાથી તમે ગણતરી કરી શકો છો આ કિંમત તમારી કેવી આવશે કે ચોક્કસ કિંમત તમે મેળવવાના જ તો પણ તમે અહીંયાથી મેળવી શકશો કેલ્ક્યુલેટર વગર તમારે જો સાબિત કરવું હોય કે લેસ ધેન 0 છે તો શું કરશો બંનેમાંથી કે 12 અને 45 કોમન છે બરાબર છે 12 અને 45 કોમન છે 12 તેરી 36 એટલે 30 અને અહીંયા 12 અને 45 કોમન છે ઓછા 45 આ કિંમત જે કંઈ પણ આવે 12 ગુણ્યા 45 ગમે તે આવે પણ આ કિંમત કેવી આવી તમારી ઋણ એટલે આ આખો ગુણાકાર છે તે કેવો આવશે લેસ ધેન 0 એટલે જે કિંમત માટે f ડબલ ડેશ લેસ ધેન 0 થાય તે કિંમત માટે વિધેયનું મહત્તમ મૂલ્ય ધરાવે છે માટે y બરાબર 45 માટે f ઓફ y નું મૂલ્ય મહત્તમ છે બરાબર છે તો હવે આપણે હવે બે કિંમત મેળવવાની હતી x અને y ની તો આપણે y ની કિંમત તો મેળવી લીધી મહત્તમ છે માટે y બરાબર 45 અને x બરાબર y ઓછા સોરી sin ઓછા y બરાબર sin ઓછા 45 બરાબર 15 તો ચલ x અને y જે શોધવાના હતા તે કેવા મળે છે માટે બે ધન સંખ્યાઓ x બરાબર 15 અને y બરાબર 45 એવી છે કે જેમનો સરવાળો 60 થાય છે અને તેમના ગુણાકારનું મૂલ્ય મહત્તમ મળે છે આ રીતે તમે બે ચલ કિંમતો અથવા તો એક જ ચલ કિંમત મેળવવાની હોય તો સરળતાથી મેળવી શકો છો દાખલા નંબર 13 અને 14 ની જેમ જ દાખલા નંબર 15 અને 16 પણ કરશો